नमस्कार मित्रों, आज हूँ तमने लई जाइश वृक्षों वनराजे थी भरपूर जाड़ी झाँखरीओ नदी पक्षीओ अने घटादार लीली छायड़ीओना प्रदेश पोळो विजयनगरनी मुलाकाते। तो चालो सफरनी शुरुआत करिए। आ वीडियो में आपणे जाणीशुं पोळोनी फरवालायक जग्याओ, एंट्री फी, पार्किंग फी, होटेल जमवानुं, रहेवानी जग्या અને અહીં ફરવા માટેનો બેસ્ટ સમય કયો છે। આશા રાખું છું કે જો તમારે અહીં આવવાનું મન ન થતું હોય તો આ વિડીયો જોયા બાદ મારી ગેરંટી છે કે તમારે અહીં આવવા માટેનો પ્લાન ચોક્કસ બનાવવો પડશે। આવો વિડીયોની શરૂઆત કરીએ। सब प्रथम बात करिए पोळो फॉरेस्ट केवी रीते पहुंची सकाय। पोळो फॉरेस्ट खास करीने अमदावादियों माटे आकर्षणनु केंद्र बन्यु छे। अमदावादथी पोळोनु अंतर 150 किलोमीटर थाय छे। आववा माटे तमने 3 कलाक जेटलो समय लागी सके छे। फोटोग्राफी, वीडियोग्राफी अने खास करीने प्री वेडिंग माटे लोको पोळो फॉरेस्ट ने ज पसंद करे छे। अही तमने एकदम स्वच्छ हवा, लीलाछम खेतरो, मोटा अने ऊंचा पहाड़ो अने एनी वच्चे पोळोनी मजा, केटली मजा, बस मजा ने मजा ज। हवे आपणे पहोंची गया छीए। હવે તમે અંદર પહોંચશો તો ત્યાં તમને કાર પાર્કિંગ માટેની ફૂલ જગ્યા જોવા મળશે, જેનો પાર્કિંગ ચાર્જ કોઈ નથી, બિલકુલ ફ્રી છે। હોટેલમાં જમવાની સુવિધા તમને અહીંથી મળી રહેશે। પોળોમાં આવવા માટેનો બેસ્ટ સમય ઓગસ્ટ પછી વર્ષા ઋતુ રહેશે, ત્યાર પછી તમે જાન્યુઆરી સુધી અહીં પ્રવાસ ખેડી શકો છો। વિજયનગરનું પોળો આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે। વરસાદની સિઝનમાં આ ફોરેસ્ટની મજા બમણી થઈ જાય છે। હરિયાળીની સાથે વોટરફોલની મજા અનેરું દ્રશ્ય સર્જે છે। નેચર પ્રેમીઓ માટે આ એક બેસ્ટ પ્લેસ ગણી શકાય। અહીં તમે જાણે પ્રકૃતિના ખોળામાં બેઠા હોવ તેવો અનુભવ કરી શકો છો। પોળોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો, પરંતુ અહીં આવવા માટેનો ઉત્તમ સમય છે વર્ષા ઋતુ। ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિની તેના સોળે કળાએ ખીલેલી જોવા મળશે અને જે આપનું મન મોહી લેશે। અહીંથી તમે રિક્ષા કરીને પણ જઈ શકો છો અથવા તો તમારી ગાડી છેક તમે લઈ જઈ શકશો। અહીં વોટરફોલ પર તમે નાહવાની મજા પણ માણી શકશો। પોળોમાં તમારે રાત્રિ રોકાણ માટે ટેન્ટ સિટીની સુવિધા મળી રહેશે, પરંતુ એનાથી ઉત્તમ સુવિધા તમને અહીં રહેવા માટે મળશે નહીં। હવે આપણે છેક અંદર પહોંચી ગયા છીએ। આ જગ્યાને ફોટોગ્રાફી પ્રી વેડિંગ માટે મુખ્ય સ્થાન ગણવામાં આવે છે। હવે આપણે જૈન મંદિરો તરફ પ્રયાણ કરીએ। શરણેશ્વર મહાદેવનું મંદિર અબાપુરના જંગલોમાં 6 વીઘા જેટલી જમીનમાં પથરાયેલું છે।
આ મંદિરના સ્થાપક વિશે કોઈ ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી। મંદિરના ચોકમાં નંદી ચોકી આવેલી છે। મંદિરના બહારના ભાગમાં શિવ ભૈરવ વિશ્વકર્માના શિલ્પો કંડારેલા છે। અહીં મારી મુલાકાત 27 જાન્યુઆરી 2021 રોજ થઈ છે। આ મંદિર ખૂબ જ જર્જરિત હાલતમાં છે। અહીં નાનકડી વાવ આવેલી છે। વાવની અંદર ઉતરવા માટે પગથિયાની રચના ખૂબ જ જોવાલાયક છે। પોળ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષીનો શબ્દ છે, જેનો અર્થ થાય છે પ્રવેશ દ્વાર। ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશ દ્વાર છે। આ જંગલ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલું છે। તે હિંમતનગરથી 70 કિલોમીટર અને અમદાવાદથી 150 કિલોમીટરના અંતરે છે। લાખેણાના દેરા દંતકથા પ્રમાણે લાખા વણજારાની પુત્રીએ આ જૈન દેરાસર બંધાવ્યું છે। મંદિરમાં અસંખ્ય થાંભલા છે, જેનું શિલ્પ સોલંકી કાળનું છે। મંદિર પરિસરમાં એક વિશાળ નૃત્ય મંડપ પણ જોવા મળે છે, જેના પર પાંદડી વેલ અને હાથીઓની પટ્ટી કોતરાયેલી જોવા મળે છે। મંદિરમાં 80થી વધુ સ્તંભો ઊભા કરેલા છે। આ સ્થળ અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે અને હરણાવ નદીને કિનારે આવેલું છે। અહીં તમને 14મી અને 15મી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદિરો મળી આવેલા છે। આ મંદિરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે। અહીંની કોતરણી કેટલી ઝીણી ઝીણી અને અદ્ભુત છે એ તમે તમારી નજરે જોઈ શકશો। હવે આગળ જૈન મંદિર બીજા અને ત્રીજા તરફ પ્રયાણ કરીએ। જૈન મંદિર બે આરસના અવશેષો લાખેણાના દેરામાંનું આ ભગ્ન મંદિર આરસ પહાણ અને ઈંટોથી બનેલું છે। ગર્ભગૃહ અંતરાલ અને મંડપ ધરાવતા આ ત્રિઅંગી મંદિરના મંડપના પ્રવેશદ્વારની મધ્યે પાર્શ્વનાથની મૂર્તિ છે। ઉદુંબરના બંને છેડે કુબેર અને કીર્તિમુખ છે। આ મંદિર 15મી સદીનું છે। હવે જાણીએ જૈન મંદિર 3 ઉદગમ મંડિત। શિખરાન્વિત નાગર પ્રકારનું શિખર ધરાવતું લાખેણાના દેરામાંનું આ પશ્ચિમાભિમુખ મંદિર 15મી સદીનું છે। એના મંડપની દ્વાર શાખામાં રક્ષક દેવ તરીકે ઇન્દ્ર અને ભદ્રાદિ ભાગે યક્ષિણીઓના શિલ્પો છે। મંડોવરના કુંભકમાં અર્ધપર્યકાસનસ્થ અંબિકા ચક્રેશ્વરી અને પદ્માવતી છે।
આ માહિતી અહીં મુકાયેલા આ લેખો પરથી લેવામાં આવેલી છે। આ જૈન મંદિરો જોયા બાદ હવે આપણે આગળ જઈએ હરણાવ નદી પર બાંધેલા બંધ પર। અહીં આવવા માટે તમારે 200 થી 300 મીટર ચાલીને આવવું પડશે। છેક સુધી તમે ગાડી લઈ જઈ શકશો નહીં। અહીંનું વાતાવરણ અને હરણાવ નદીના પાણીના કારણે ફોટોગ્રાફી માટે આ જગ્યા બેસ્ટ છે। ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, પ્રી વેડિંગ અને પ્રકૃતિ પ્રેમી વ્યક્તિઓ પોતાના શોખને પૂરો કરવા અહીંનું સ્થળ પસંદ કરે છે। અહીં કુદરતી સૌંદર્યનો નશો કંઈક ઓર જ છે। તો હવે મારા ખ્યાલ મુજબ તમે તમારો પ્રવાસનો પ્લાન બનાવી દીધો હશે। હવે નેક્સ્ટ આપણે બીજા પ્રવાસન સ્થળનો વિડીયો મૂકીશું। તે માટે અમારી સાથે જોડાવવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આપનો ખૂબ ખૂબ આભાર।